આપણે સૌથી પહેલા બ્લુ પ્રિન્ટની વાત કરીશું કે કયા કયા વિભાગની અંદર કેટલા પ્રશ્ન પૂછાય છે તમને આ બ્લુ પ્રિન્ટ દેખાતી હશે વિભાગ એ કે જેની અંદર એમસીક્યુ આવે છે તો આ ચેપ્ટરમાંથી એક એમસીક્યુ આવશે અને એ હશે ત્રીજા નંબરનો એમસીક્યુ અને એક નો એક માર્ક્સ એટલે બોર્ડના પેપરમાં પ્રશ્ન નંબર ત્રણ જે હશે તે આ ચેપ્ટરનો એમસીક્યુ હશે વિભાગ બી એક વાક્યમાં જવાબ આપો એક પ્રશ્ન પૂછાશે અને પ્રશ્ન નંબર બોર્ડના પ્રશ્નપત્રમાં હશે તેર એક માર્કનો પ્રશ્ન એટલે એક માર્ક્સ તમને મળશે આમાંથી વિભાગ સી જેમાં બે માર્ક્સના દાખલા પૂછાય છે એટલે એક દાખલો વિભાગ સીમાં આવશે અને ત્રેવીસમા નંબરનો પ્રશ્ન હશે પેપરની અંદર એક દાખલો છે જેના બે માર્ક્સ તમને મળશે ત્યાર પછી વિભાગ ડીમાં એક પ્રશ્ન આવશે જે ત્રણ માર્કના પ્રશ્ન હોય છે અને પ્રશ્ન નંબર તેત્રીસ બોર્ડના પેપરમાં હશે અને એમાંથી તમને ત્રણ માર્કસ મળશે અને વિભાગ એફમાં એક પ્રશ્ન એટલે કે દાખલો આવશે પિસ્તાળીસ નંબરનો દાખલો આ ચેપ્ટરમાંથી હશે અને એ તમને પાંચ માર્કસ અપાવશે બીજું કે વિભાગ ડીની અંદર જે ત્રણ માર્કનો પ્રશ્ન આવે છે એની અંદર એક ચોઈસ તમારી પાસે હશે એક અથવા એક એટલે બે પ્રશ્ન તમારી પાસે હશે એમાંથી કોઈ એક પ્રશ્ન તમારે સોલ્વ કરવાનો રહેશે એમ કરીને કુલ બાર માર્ક્સનું ખૂબ જ મહત્વનું આ ચેપ્ટર છે બીજું કે આ ચેપ્ટરનો બેઝ છે ચેપ્ટર નંબર ટુ એટલે કે સુરેખ સ સંબંધ સુરેખ સંબંધ જો તમે પરફેક્ટ જોયું હશે અને બધા દાખલા સોલ્વ કર્યા હશે તો આ ચેપ્ટર તમારી માટે ખૂબ જ ઇઝી થઈ જશે આ ચેપ્ટર તમારી માટે એકદમ રમત થઈ જવાનું છે તો આ ચેપ્ટરની અંદર આપણે કરવાનું છે નિયત સંબંધ રેખાનું અન્વાયોજન અને એની કુલ બે રીત છે વિકીર્ણ આકૃતિની રીત અને બીજી છે ન્યૂનતમ વર્ગોની રીત વિકીર્ણ આકૃતિની રીતની અંદર આકૃતિ છે જે બોર્ડની પરીક્ષામાં આજ સુધી ક્યારેય પૂછાઈ નથી અને ન્યૂનતમ વર્ગોની રીતની અંદર દાખલા છે અને દાખલા આપણે શીખવાના છે ઇન શોર્ટ પાંચ માર્ક્સમાં ત્રણ માર્ક્સમાં અને બે માર્ક્સમાં ન્યૂનતમ વર્ગોની રીતના દાખલા બોર્ડની પરીક્ષાની અંદર પૂછાશે અને આખા ચેપ્ટરની અંદર આપણે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા શોધવાની છે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા આ એનું સમીકરણ છે વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ અહીંયા તમે એને વાય કેપ પણ કહી શકો છો અને વાય હેટ પણ કહી શકો છો પણ આપણે દાખલાની અંદર આને વાય કેપ બોલીશું હવે આ નિયત સંબંધ રેખા છે શું એ સૌથી પહેલા સમજી લઈએ તો બે ચલવાય છે તો તમે ચેપ્ટર નંબર ટુમાં જોયું હશે અહીંયા તમે જોઈ શકો છો કે આ વાયનું સમીકરણ છે એનો મતલબ કે જો આપણી પાસે એક્સની કોઈ વેલ્યુ હશે તો એ વેલ્યુ આ સમીકરણમાં મૂકીને આપણે વાયની અંદાજિત કિંમત મેળવી શકીશું કેવી કિંમત અંદાજિત કિંમત પરફેક્ટ આન્સર મળશે એવું જરૂરી નથી પણ આપણે અહીંયા અનુમાનિત કિંમત મેળવી શકીશું તેની માટે આપણે નિયત સંબંધ રેખાનો ઉપયોગ કરીએ છીએ અહીંયા આપણે કુલ બે વસ્તુ શોધવાની છે એ શોધવાનો છે અને બી શોધવાનો છે અને એ રીતના આખો દાખલો આપણે સોલ્વ કરવાનો છે તો એને અંતઃખંડ કહેવામાં આવે છે ઘણી વખત તમને એક વાક્યના પ્રશ્નમાં પૂછવામાં આવે છે એટલે યાદ રાખજો ખાસ કે અહીંયા જે એ છે એને આપણે અંતઃખંડ કહીશું એનું પણ સૂત્ર છે અને જે બી છે એને આપણે કહીશું નિયત સંબંધાંક જેમ આર ને આપણે સહસંબંધાંક કહેતા હતા એમ આ ચેપ્ટરની અંદર આપણે બીને કહીશું નિયત સંબંધાંક બરાબર છે તમારે ખાસ યાદ રાખવાનું છે અહીંયા બે જ કિંમતો આપણે મેળવવાની છે એ અને બી આ બંને કિંમત મળી જાય એટલે આપણને વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મળી જશે હવે આપણે જોઈ લઈએ કે બી ના અને એ ના કયા કયા સૂત્રો છે જેનો ઉપયોગ આપણે આ ચેપ્ટરની અંદર કરવાનો છે તો એનું સૂત્ર દરેક દાખલામાં કોમન રહેશે અને એ છે વાય બાર માઇનસ બી ગુણ્યા એક્સ બાર અહીંયા બી અને એક્સ બાર બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે એનો મતલબ કે સૌથી પહેલા આપણે દરેક દાખલામાં બેની કિંમત શોધીશું અને બેની કિંમત મળી જાય ત્યારબાદ આપણે એની કિંમત શોધીશું અને ત્યાર પછી આપણે નિયત સંબંધ રેખા લખવાની છે હવે તમને એ પ્રશ્ન ઉભો થશે કે સર આ તમે આજના સૂત્રો અહીંયા કેમ લખ્યા છે આ તો બીજા ચેપ્ટરના સૂત્ર છે આ તો સહસંબંધાંક શોધવાના સૂત્ર છે તો આ સૂત્રનો ઉપયોગ આ ચેપ્ટરમાં પણ કરવાનો છે તો હા તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળી લો જો તમને બીજા ચેપ્ટરના આરના સૂત્ર આવડતા હશે તો તમને બેના સૂત્ર ઓટોમેટિકલી આવડી જશે એની માટે તમારે કંઈ ગોખવાની અથવા યાદ રાખવાની કે વધારે મહેનત કરવાની કોઈ જરૂર અહીંયા તમને પડવાની નથી હા નિયત સંબંધાંકમાં આપણે આરના સૂત્રનો ઉપયોગ નથી કરવાનો પણ આ સૂત્ર ઉપરથી જ તમને બેનું સૂત્ર ઇઝીલી યાદ રહી જશે જે નિયમ આ સૂત્રમાં લાગુ પડતા હતા પહેલું સૂત્ર છે આ બીજું છે અને ત્રીજું છે એ જ નિયમો બી શોધવા માટે પણ લાગવું પડશે તો ધ્યાનથી સાંભળી લો તમને કદાચ યાદ હોય કે ન હોય આ સૂત્રનો ઉપયોગ આપણે ક્યારે કરતા હતા જ્યારે બંને મધ્યક એટલે કે એક્સ બાર અને વાય બાર બંને મધ્યકો જ્યારે પૂર્ણાંક સંખ્યા હોય પૂર્ણાંક સંખ્યા એટલે કે મધ્યકોનો આન્સર કેવો આવવો જોઈએ અઢાર પચીસ બત્રીસ પચાસ એવો પૂર્ણાંક સંખ્યા આવવો જોઈએ એટલે કે પોઈન્ટમાં આવવો જોઈએ નહીં બંને બે બંને મધ્યક પૂર્ણાંક સંખ્યા હોય ત્યારે જ આપણે પહેલા સૂત્રનો ઉપયોગ અહીંયા કરવાનો છે અને આ સૂત્ર ઉપરથી બેનું સૂત્ર કઈ રીતના બનાવવાનું છે તમે ધ્યાનથી જોઈ લો સૂત્રની અંદર જે અંશ છે એમાં કોઈ ચેન્જ આવવાનો નથી એઝ ઇટ ઇઝ આપણે અહીંયા અંશને લખી દેવાનો છે અંશ એટલે કે સીખમાં એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર દરેક સૂત્રની અંદર અંશ સેમ રહેવાનો છે કોઈ ચેન્જ અંશમાં આવવાનો નથી આપણે બંને સૂત્રોને કમ્પેરિઝન કરશું એટલે તમને ખ્યાલ પણ આવી જશે કે આરમાં શું હોય છે અને બીમાં શું નથી હોતું હવે છેદમાં સૌથી પહેલા તમારે યાદ રાખવાનું છે કે દરેક સૂત્રની અંદર છેદમાં વાય વાળું જે કંઈ પણ પદ છે એને આપણે કાઢી નાખવાનું છે એટલે એને નીચે આપણે લખવાનું જ નથી ખાલી આપણે એક્સ વાળું પદ જ અહીંયા લખવાનું છે અને એમાંથી પણ વર્ગમૂળ કાઢી નાખવાનું છે ધ્યાનથી સમજી લો અંશમાં કોઈ ચેન્જ નથી આવવાનો અને છેદની અંદર વાય વાળું જે કઈ પણ સ્ટેપ છે એટલે કે બીજું સ્ટેપ છે તો કાઢી જ નાખવાનું છે અને ખાલી આપણે એક્સ વાળું સ્ટેપ લખવાનું છે પણ એની અંદર પણ વર્ગમૂળ હોવું જોઈએ નહીં એટલે આ સ્ટેપ આપણે કાઢી નાખીએ અને આમાંથી વર્ગમૂળ કાઢી નાખીએ તો બાકી શું બચ્યું સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર નો વર્ગ બની ગયો આ બેનું સૂત્ર એનો મતલબ કે આ સૂત્રનો ઉપયોગ આપણે ક્યારે કરશું જ્યારે એક્સ બાર અને વાય બાર બંને મધ્યકો પૂર્ણાંક સંખ્યા હોય ત્યારે એકદમ ઇઝી જો આ સૂત્ર તમને યાદ હશે તો ઓટોમેટિકલી આ સૂત્ર પણ તમે લખી શકશો સૂત્ર નંબર બે આનો ઉપયોગ ક્યારે કરવો એ પણ આપણે યાદ કરી લઈએ તો જ્યારે બેમાંથી એક અથવા બંને મધ્યક પોઈન્ટમાં હોય શું બેમાંથી એક પોઈન્ટમાં હોય અથવા બંને પોઈન્ટમાં હોય ત્યારે અને જે એક્સ અને વાય જે આપણને ચલ આપેલા હોય પ્રશ્નમાં એની સંખ્યા નાની હોય ત્યારે બીજા સૂત્રોનો ઉપયોગ કરો ફરીથી હું રિપીટ કરું છું જો એક્સ બાર અથવા વાય બાર બંને અથવા તો બે માંથી કોઈ એક પોઈન્ટમાં આવી જાય તો પહેલું સૂત્ર તો ક્યારેય આવશે જ નહીં હવે જોવાનું કે એક્સ અને વાયની સંખ્યાઓ જો સંખ્યા નાની હોય હવે નાની એટલે કેટલી તો પચાસ કરતા નાની બરાબર પચાસ કરતા મોટી હોવી જોઈએ નહીં જે આપણને ક્વેશ્ચન આપ્યો હોય છે એમાં એક્સ અને વાય બંને ચેલોની કિંમત આપી હોય છે એ પચાસ થી નાની હોય ત્યારે આપણે સૂત્રનો ઉપયોગ કરવાનો છે આના ઉપરથી જ આપણે બીનું નું સૂત્ર બનાવી શકશું અંશ જે છે સેમ ટુ સેમ રહેશે એમાં કોઈ ચેન્જ આવવાનો નથી અંશમાં જે કિંમત છે અહીંયા બીમાં પણ આપણે મૂકી દેવાની છે તો એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગમા એક્સ સિગમા વાય અહીંયા એન અને સીગમા એક્સ વાય વચ્ચે ગુણાકારનો સંબંધ છે અહીંયા પણ સીગમા એક્સ અને સીગમા વાય વચ્ચે ગુણાકારનો સંબંધ છે જે આપણે દાખલામાં ડિટેલમાં આગળ જોવાનું જ છે હવે અહીંયા વાય વાળું આખું પદ કાઢી નાખવાનું છે તો લેવાનું જ નથી ખાલી એક્સ વાળું પદ આવશે પણ એમાંથી પણ વર્ગમૂળ આપણે કાઢી નાખવાનું છે તો બાકી શું બચ્યું એન સીગમા એક્સ સ્ક્વેર માઇનસ સીગમા એક્સ હોલ સ્કવેર બની ગયું સૂત્ર વિદ્યાર્થી મિત્રો એ જ રીતના આવે સૂત્ર નંબર ત્રણ તો ત્રીજા સૂત્રનો ઉપયોગ આપણે ક્યારે કરતા હતા કંડિશન તો બંને માટે સેમ જ છે કે જ્યારે એક્સ બાર અથવા વાય બાર અથવા બંને મધ્યકો પોઈન્ટમાં આવે એનો મતલબ કે બંને માટે પહેલી કન્ડિશન તો સેમ છે પોઇન્ટમાં આવે તો પહેલું સૂત્ર ક્યારે આવશે નહીં ચાલો હવે આપણા મધ્યક પોઈન્ટમાં આવી ગયો જો સંખ્યા નાની હોય એક્સ અને વાયની તો આપણે બીજા સૂત્રનો ઉપયોગ કરીએ છીએ પણ જો એક્સ અને વાય બંને ચલની સંખ્યાઓ મોટી હોય ત્યારે આપણે આ ત્રીજા સૂત્રનો ઉપયોગ કરવો પડશે ફરીથી રિપીટ કરું છું ધ્યાનથી સાંભળજો જો બંને મધ્યકો પૂર્ણાંક સંખ્યા હોય તો પહેલું સૂત્ર જ આવશે પણ જો બંનેમાંથી એક મધ્યક અથવા બંને મધ્યક પોઈન્ટમાં આવી જાય તો પહેલું સૂત્ર આવશે નહીં ત્યાર પછી આપણે જોઈશું એક્સ અને વાય એટલે કે ચલોની સંખ્યા જો ચલની સંખ્યા પચાસથી નાની હોય તો આપણે બીજું સૂત્ર લઈશું એટલે કે એક્સ વાય વાળું સૂત્ર લઈશું પણ જો ચલની સંખ્યા પચાસ કરતા મોટી હોય ત્યારે આપણે યુવી વાળું સૂત્ર લેવું પડશે તો સેમ જેવું આ સૂત્ર તમને દેખાય છે અનસેમ રહેશે એમાં કોઈ ચેન્જ આવવાનો નથી તો એન સિગમા યુ વી માઇનસ સિગમા યુ સિગમા વી છેદમાં જેમ વાય વાળું પદ કાઢતા હતા તેમ વી વાળું પદ કાઢી નાખવાનું છે અને બાકી રહેશે ખાલી યુ વાળું પદ એમાં પણ વર્ગમૂળ નીકળી જશે એન સિગ્મા યુ સ્કવેર માઇનસ સિગમા યુ હોલ સ્કવેર અહીંયા એક વસ્તુ આપણે વધારાની ઉમેરવાની છે અને એ છે મલ્ટીપ્લાય સિવાય અપોન સીએક્સ કે યુ અને વી શોધવા માટે આપણે સિવાય અને નો ઉપયોગ કરતા હતા એટલે આ સૂત્રની અંદર અહીંયા પાછળ ગુણાકારમાં સિવાય અપોન સીએક્સ લખવું ફરજીયાત છે બરાબર દાખલામાં વધુ ક્લિયર થશે હવે તમને ઘણીવાર કન્ફ્યુઝન એ થશે કે સર આમાં સિવાય પણ સીએક્સ નતા લેતા તો હા સહસંબંધાંકના સૂત્રમાં પાછળ ગુણાકારમાં સિવાય સીએક્સ ક્યારેય આવે નહીં પણ નિયત સંબંધાંકના દાખલાની અંદર તમારે આ ગુણાકારમાં સિવાય ઓપન સીએક્સ મૂકવું પડશે બરાબર છે એ પણ આગળ આપણે દાખલામાં ડિટેલમાં જોવાના છીએ અને હવે છેલ્લું સૂત્ર છે કે જે પાંચ માર્ક્સના દાખલામાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ એ છે ત્રુટી ત્રુટીને ઇંગ્લિશમાં કહેવાય એરર એટલે અહીંયા આપણે લખ્યું છે ઇ ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ કેપ આ તમને દાખલામાં વધારે ક્લિયર થશે એટલે આપણે જે વાયની કિંમત શોધી છે અને જે વાયની કિંમત પ્રશ્નમાં આપેલી છે એ બંને વચ્ચે કેટલો ડિફરન્સ આવે છે એને આપણે કહીશું ત્રુટી ત્રુટી એટલે એરર તો આ બધા સૂત્ર ન્યૂનતમ વર્ગની રીતના હતા ન્યૂનતમ વર્ગની રીત એટલે કે જેમાં ત્રુટી મિનિમમ આવે બરાબર એટલે ઓછામાં ઓછી ભૂલ નીકળે એને આપણે કહીએ છીએ ન્યૂનતમ વર્ગોની રીત તો વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં આપણે શરૂઆત પાંચ માર્કના ક્વેશ્ચનથી કરશું પાંચ માર્ક્સના બધા દાખલા હું તમને ડિટેલમાં કરાવીશ અને હોમવર્ક પણ આપીશ ત્યારબાદ આપણે ત્રણ માર્ક્સના દાખલા કરશું અને છેલ્લે આપણે બે માર્ક્સના દાખલા કરીશું પણ જો બીજું ચેપ્ટર તમારું પાક્કું હશે તો તમને ત્રીજું ચેપ્ટર એકદમ રમત લાગશે અને પૂરેપૂરો કોન્સેપ્ટ તમારો વિડીયોમાં જ ક્લિયર થઈ જશે તો ફરી મળીશું હવે આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો